नमस्ते दोस्तों, हेल्थ टिप्स गुजराती चैनल में तमाम दर्शक मित्रों स्वागत करूँ छूँ। दोस्तों, दर्शक मित्रों, आज हूँ तमारी माटे एक सरल और सादो नियम लईने आव्यो छूँ। जो आ एक नियम तमे बनावी लेशो तो तमारा शरीर में मोटी मोटी जे भयंकर बीमारी से ये क्यारे नहीं आवी शके। दोस्तों दोस्तों, आ खूब सरल नियम से जे तमे रोजिंदा जीवन में वणी लेशो तो तमारू शरीर अने तमारू मन बन्ने एकदम स्वस्थ अने तंदुरस्त रहेशे। दोस्तों मित्रों, डाबा पड़खे सूवाथी शरीर में शूँ फेरफार थाय अने जमणा पड़खे सूवाथी शरीर में शूँ फेरफार थाय एना विषे थोड़ी माहिती लईने आव्यो छूँ, जे खूब ज जाणवी जरूरी छे। दोस्तों आ माहिती आपणा स्वास्थ्य माटे खूब महत्वनो भाग भजवे छे। दोस्तों, डाबा पड़खे फरी अने सूवाथी शरीर में एटलो पुष्कळ फायदो थाय छे, शरीर में स्वास्थ्यने लगतो एटलो लाभ थाय छे के तमे ए जाणशो तो तमे अचरज पामी जशो। मित्रों, डाबा पड़खे सूवानी जे प्रक्रिया होय छे तेने शास्त्रों में अने आयुर्वेद में वामकुक्षी कहेवामां आवे छे। दोस्तों घणा लोकोए कदाच आ शब्द नहीं पण सांभळ्यो होय, वामकुक्षी। वामकुक्षी एटले शुं? वाम एटले डाबू अने कुक्षी एटले पड़खू। वामकुक्षी डाबा पड़खे फरीने सूवू, आम सूवाथी दोस्तों तमारुं शरीर छे एमांथी घणी बधी समस्याओ दूर थई जाय छे। दोस्तों જે હું તમને એક સામાન્ય ફોટોગ્રાફ બતાવીશ એટલે લગભગ તમે બધું જ સમજી જશો કે ડાબા પડખે સૂવાથી શરીરમાં કેવો ફેરફાર થાય અને જમણા પડખે સૂવાથી શરીરમાં કેવો ફેરફાર થાય છે દોસ્તો। દોસ્તો, ભોજન કર્યા પછી આપણા શરીરમાં રહેલી હોજરીને આ ખોરાકને પચાવવા માટે રક્તની જરૂર પડે છે દોસ્તો, અને આપણે ભોજન કર્યા બાદ ડાબા પડખે સૂઈએ તો આપણા શરીરમાં રહેલી હોજરીને પૂરતા પ્રમાણમાં રક્ત મળી જાય છે, જેથી આપણે ખાધેલા ખોરાકનું ખૂબ સારી રીતે પાચન થઈ જાય છે દોસ્તો। અને એમાંય ખાસ કરીને દોસ્તો, આપણે જ્યારે બપોરનું ભોજન લઈએ છીએ, બપોરનું ભોજન લીધા બાદ 15 થી 30 મિનિટ સુધી વામકુક્ષી કરવાથી એટલે કે ડાબા પડખે સૂવાથી શરીરને અઢળક ફાયદાઓ થાય છે દોસ્તો। ખાસ નોંધ એ લેજો કે વામકુક્ષી એટલે કે ડાબા પડખે સૂવાની જે પ્રક્રિયા છે એ 15 થી 30 મિનિટ સુધીની હોય છે, 2 કે 3 કલાક ઘસઘસાટ ઊંઘી જવાનું નથી દોસ્તો, પણ જાગતી આંખે સૂવાનું છે અને ડાબા પડખે, અને એ 15 મિનિટથી લઈ અને 30 મિનિટ સુધી ડોસ્ટ। દોસ્તો આપણા શરીરની અંદર હૃદય છે, હૃદય એ ડાબી સાઈડ હોય છે, અને તમે ડાબી સાઈડ ભોજન કર્યા બાદ સૂવો એટલે તમારું હૃદય છે એ ખૂબ જ કાર્યક્ષમ બને છે અને એકદમ તંદુરસ્ત રહે છે। મિત્રો, સામાન્ય અવસ્થામાં અથવા જમણા પડખે સૂવાથી શરીરમાં કંઈ ફેરફાર નથી થતો, એ ફેરફાર ડાબા પડખે સૂવાથી થાય છે। ડાબા પડખે સૂવાથી એટલે વામકુક્ષી કરવાથી તમારું હૃદય છે એને ખૂબ જ આરામ મળે છે દોસ્તો। ખાસ કરીને સ્ત્રીઓમાં જ્યારે ગર્ભાવસ્થાનો સમયગાળો હોય છે ત્યારે વધારે પ્રમાણમાં ડાબા પડખે સૂવાથી વામકુક્ષી કરવાથી તેના શરીરમાં અઢળક પુષ્કળ ફાયદો થાય છે દોસ્તો। વામકુક્ષી કરવાથી મિત્રો તમારું લોહી છે, લોહીનું પરિભ્રમણ ખૂબ ઝડપી બને છે। એ સિવાય ખાસ મહત્ત્વની વાત એ છે કે વામકુક્ષી નિયમિત કરવાથી દોસ્તો તમને પીઠનો દુખાવો હોય તો એ પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે, અને ભવિષ્યમાં ક્યારેય પીઠનો દુખાવો થતો નથી દોસ્તો। મિત્રો, તમે વામકુક્ષી જમ્યા બાદ 15 થી 30 મિનિટ વામકુક્ષી કરો એટલે કે ડાબા પડખે સૂવો એટલે તમારો જે ખોરાક છે હોજરીમાં રહેલો ખૂબ સારી રીતે એનું પાચન થઈ જાય, જેને કારણે શું થાય કે તમારા શરીરમાં ગેસ નહીં બને, તમારા શરીરમાં એસિડિટી નહીં બને, અને તમારા શરીરમાં કબજિયાત ક્યારેય નહીં થાય દોસ્તો, તમારું પેટ છે એ એકદમ સાફ થઈ જશે, જેને લીધે તમને ક્યારેય છાતીમાં બળતરા કે આવી સમસ્યાઓ નહીં થાય દોસ્તો। જેથી નિયમિત વામકુક્ષી એટલે કે ડાબા પડખે 15 થી 30 મિનિટ સૂવું જ જોઈએ દોસ્તો। દોસ્તો, ડાબા પડખે સૂવાથી તમારી કિડની અને તમારું લીવર છે એ ખૂબ મજબૂત બને છે, જેથી તેની કાર્યક્ષમતામાં ઘણો બધો વધારો થાય છે દોસ્તો। એ સિવાય ખાસ કે ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ હોય છે એની માટે વામકુક્ષી ડાબા પડખે સૂવું ખૂબ જ લાભકારી છે દોસ્તો। દોસ્તો, ખાસ કરીને સ્ત્રીઓમાં પ્રેગ્નન્સીનો જે સમયગાળો હોય છે એ દરમિયાન પીઠનો દુખાવો અને કમરનો દુખાવો રહેતો હોય છે, આ સમયગાળામાં એ જેટલા પ્રમાણમાં વામકુક્ષી વધારે કરશે એટલો એને ફાયદો થશે દોસ્તો। જેથી નિયમિત વામકુક્ષી કરવું જોઈએ દોસ્તો, ભોજન લીધા બાદ ડાબા પડખે એક ઝોકું મારવું જોઈએ, ઝોકું એટલે 15 થી 20 મિનિટનું। મિત્રો, નિયમિત વામકુક્ષી કરવામાં આવે એટલે કે ડાબા પડખે સૂવામાં આવે
तो भयंकर रोगों मोटी मोटी बीमारियों से थवानो खतरो एकदम टळी जाय छे दोस्तों। આ વામકુક્ષી કરવાના આવા અઢળક ફાયદાઓ છે, આ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ છે। જે તમે ડાબા પડખે સુવો તો તમને એ શરીરમાં પુષ્કળ ફાયદો થાય છે દોસ્તો, સ્વાસ્થ્યને લગતો ફાયદો થાય છે દોસ્તો। જેથી નિયમિત 15 થી 20 મિનિટ વામકુક્ષી કરવું જોઈએ દોસ્તો, એટલે કે ડાબા પડખે સૂવું જોઈએ દોસ્તો। મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ। અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। ખૂબ ખૂબ આભાર। જય માતાજી।